રિટર્સ્ટાર્ટલે હાઉસ અને સંકલ્પ શૈક્ષણિક સંકુલ દ્વારા સંચાલિત હોમ લર્નિંગ વિડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે આંતરશાસ્ત્ર ધોરણ 11 સ્વાધ્યાય 10.2. 10.2 ની અંદર આપણે શીખવાનું છે ભારિત મધ્યકની રીતે મધ્યક ભારિત મધ્યક શોધો, જેનું સૂત્ર છે XWW એટલે થાય ભાર, W એટલે શું થાય ભાર, એટલે બીજું ભારિત મધ્યક. X bar W बराबर सिग्मा W X छेदमा सिग्मा W बराबर. आप जो सूत्र तो नीचे X bar बराबर सिग्मा F I X I छेदमा N आया हूँ तो सिग्मा X bar W बराबर सिग्मा F I X I नी जब क्या है W X छेदमा N नी जब क्या है सिग्मा W बराबर. ચાલો દાખલો પહેલો લઈએ. એક ફેક્ટરીમાં 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક પગારનો મધ્ય 280 છે. જુઓ મધ્ય પહેલો કીધો x બાર બરાબર 280, કેટલા કારીગરો છે 75, તો એનો એટલે કે n બરાબર કેટલા 75. પછી કીધું જ્યારે 125 બિન કુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્ય 150 છે, એનો મતલબ કે x બાર બરાબર કેટલા 150, તો n બરાબર કેટલા 125. હવે બે x બાર આપ્યા હોય કે આને આપણે કહી દઈએ x બાર 1 અને આપણે કહી દઈએ x બાર 2, તો બધા વેતન બધા કાર્યકરોના વેતનનો મધ્યક શોધો. ચાલો તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું સૂત્ર મૂકીએ કે x બાર 1 બરાબર સિગ્મા xi છેદમાં n. તેથી x બાર કેટલા થાય 280 બરાબર સિગ્મા xi આપણે શોધવાના, fi xi કયો કે ખાલી xi કયો એમાં કાંઈ ફરક પડે નહીં, છેદમાં n, n એટલે કેટલા 75. ચાલો આ 75 છેદમાં બાજુ અંશમાં, તો 280 ગુણ્યા 75 બરાબર સિગ્મા xi, આને આપણે 1 કહીશું, સિગ્મા xi 1. તેથી સિગ્મા xi 1 બરાબર, ચાલો જોઈએ કેલ્ક્યુલેટર ની અંદર આ બે નો ગુણાકાર કરો, જોઈએ 21000 બરાબર. ચાલો એ દ્વારા પ્રાણ મેળવી લઈએ, તો કે x બાર 2 બરાબર સિગ્મા xi 2 છેદમાં n. તેથી x બાર 2 આપ્યો છે, જો આપણે કેટલો આપ્યો 150 બરાબર સિગ્મા xi 2 m ના છેદમાં n, n એટલે કેટલા 125. તેથી 150 આ 125 છેદમાં આ બાજુ આવે તો અંશમાં બરાબર સિગ્મા xi 2. તેથી સિગ્મા xi 2 બરાબર, ચાલો આ બેનો ગુણાકાર કેલ્ક્યુલેટર માં કરો, જોઈ 18750 18750. હવે આપણે શું શોધવાનું છે, બધા કાર્યકરના વેતનનો મધ્યક એટલે કે કુલ મધ્યક આપણે શોધવાનો છે. કુલ મધ્યક એટલે શું થાય, તો કે સિગ્મા xi 1 પ્લસ સિગ્મા xi 2 આ બેનો સરવાળો એના છેદમાં n 1 પ્લસ n 2, આપણે આને n 1 કહીએ આને કહીએ n 2. તેથી ચાલો સિગ્મા xi 1 કેટલા આવ્યા 21000 પ્લસ સિગ્મા xi 2 કેટલા આવ્યા 18750, એના છેદમાં n 1 એટલે કેટલા 75 પ્લસ n 2 એટલે કેટલા 125 છે, n 2 125 બરાબર. ચાલો જોઈએ 21000 પ્લસ 18750 કરો, જોઈએ 39750 49750 એના છેદમાં 75 પ્લસ 125 એટલે કેટલા થાય 200. તેથી x બાર બરાબર, ચાલો 49750 ભાગ્યા 200 એલસીએમ કરો, જોઈએ 198.75 198.75. આ શું મળ્યું છે, બધા કાર્યકરોના વેતનનો મધ્યક કેટલો મળશે 198.75 મળે. ઓકે
ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 2 ચલો શું કીધું નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યમ શોધો શું શોધવાનું કીધું ભારિત મધ્યમ મિત્રો ધ્યાન રાખજો શું શોધવાનું કીધું ખાલી મધ્યમ કીધું ભારિત મધ્યમ શોધો જો વસ્તુ હોય કે ચોખા ભાવ 4 ખંડ ને કઠોળ ભાર આપ્યો 7 10 5 8 2 અને ભાવનો ચાલો 97 × 8 776 ચાલો 120 × 2 240 જો મિત્રો આ WX નો સરવાળો કરો એને કહેવાય સિગ્મા WX ચાલો કેલ્સિયમ નો સરવાળો કરો જોઈ 3779 3779 એટલે કે 3779 ઓકે ચાલો હવે આપણે શોધીએ ભારિત મધ્ય ભારિત મધ્ય નું સૂત્ર જાય લખ્યું તમને શું આવે x w બરાબર સિગ્મા w x છેદમાં સિગ્મા w એટલે કે x બાર w બરાબર સિગ્મા w x છેદમાં સિગ્મા w તેથી x બાર w બરાબર ચાલો સિગ્મા wx કેટલા મળ્યા 3779 છેદમાં સિગ્મા w કેટલા મળ્યા 32 તેથી x બાર w બરાબર ચાલો તો મિત્રો કેલ્સિયમ આપો જે 3779 ભાગ્યા 32 118.09 118.09 આમ ભારિત મધ્યક કેટલો મળશે તો કે 118.09 મળે ચાલો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારી ટેક્સ્ટ બુક માં સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલો 3 આ જ રીતે ગણવાનો છે અને દાખલો 4